શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર વાણી શ્રીમદ ભગવદ્ ગીતાજીનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. અત્યાર સુધીમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી 1-17 અધ્યાય તથા તેના મહાત્મ્યની કથા સાંભળી ચૂક્યા છીએ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતાજીનો 18મો અધ્યાય અને ત્યાર પછી તેના મહાત્મ્યની કથા પણ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા તે પવિત્ર જ્ઞાન છે જેને સાંભળવાથી વાંચવાથી આપણું જીવન તો પવિત્ર થાય છે. દરેક સમસ્યાનું સમાધાન પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ ગાય છે અને અર્જુન વાછરડું છે. જેમ વાછરડું તેની માતાને દોહે છે અને શક્તિ અર્જિત કરે છે, એ જ રીતે આપણે સૌ વાછરડા છીએ અને પરમગુરુ જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ તે ગાય સ્વરૂપ માનવામાં આવ્યા છે. ભગવદ્ ગીતા તે એવું શાસ્ત્ર છે જેમાં સ્ત્રી પુરુષ બાળકો સર્વ કોઈ વાંચી શકે છે, સાંભળી શકે છે, સમજી શકે છે અને જીવનમાં ઉતારી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતા તે પવિત્ર ગ્રંથ છે કારણ કે આ ગ્રંથ કોઈ ઋષિ મુનિઓએ લખ્યો નથી. આ સ્વયં ભગવાનની વાણી છે એટલા માટે જ પવિત્ર છે, શુભ છે, મંગલકારી છે. આજના શુભ દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય સાંભળીએ, ત્યારબાદ તેના મહાત્મ્યની કથા પણ સાંભળીશું. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ. ઓમ પરમાત્મને નમઃ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે મહાબાહો, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું. શ્રી ભગવાન કહે છે કે હે અર્જુન, કેટલાક પંડિતજનો કામ્ય કર્મને એટલે કે સ્ત્રી પુત્ર ધન આદિ માટે જે કર્મ કરવામાં આવે છે, દાન પુણ્ય કરવામાં આવે છે, તેને કામ્ય કર્મ કહેવાય છે. તેને સંન્યાસ સમજે છે, ત્યાગ સમજે છે. જ્યારે બીજા વિચાર કુશળ મનુષ્ય સઘળાય કર્મોનો ફળનો ત્યાગ તેને ત્યાગ કહે છે. જેમ કે ઈશ્વરની ભક્તિ કરવી, ઈશ્વર નિમિત્તે દાન પુણ્ય કરવું અથવા વડીલોની સેવા વગેરે જે પણ આપણે અનુષ્ઠાન કરીએ છીએ તેનો ત્યાગ, તે સઘળાય કર્મોનો ત્યાગ કહેવાય છે. અને કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે. જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. પરંતુ હે પુરુષશ્રેષ્ઠ ભરતવંશી ઓમાં ઉત્તમ અર્જુન, સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ. કેમ કે ત્યાગ તે સાત્વિક, રાજસ અને તામસ એવા ત્રણ ભેદથી કહેવાયેલો છે. યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવા જ જોઈએ. કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી મનુષ્યોને પણ પવિત્ર કરે છે. માટે હે પાર્થ, આ યજ્ઞ દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા સઘળાય કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ. આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે. કામ્ય કર્મનો તો સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત છે, પરંતુ નિયત કર્મનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી. માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તમામ ત્યાગ કહેવાય છે. જો કોઈ મનુષ્ય જે કંઈ કર્મ કરે છે એ સઘળું દુઃખરૂપ જ છે એમ માનીને શારીરિક ક્લેશના ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો. હે અર્જુન, જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું જ કર્તવ્ય છે એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે એ સાત્વિક ત્યાગ કહેવાય છે. હે પાર્થ, જે મનુષ્ય અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત થતો નથી, એ શુદ્ધ સત્વગુણથી યુક્ત મનુષ્ય સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. કારણ કે શરીરધારી કોઈ પણ મનુષ્ય દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા તે શક્ય નથી. માટે જે કર્મ ફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે.
કર્મફળનો ત્યાગ ન કરનારા મનુષ્યોના કર્મોનું સારું નરસું અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનાર મનુષ્યના કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું. હે મહાબાહો, સર્વકર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવાયા છે, એમને તું મારી પાસેથી સારી પેઠે જાણી લે. હે અર્જુન, આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન અર્થાત જેના આશ્રય રહીને ક્રિયાઓ થાય છે તે શરીર ભૂમિ વગેરે અધિષ્ઠાન કહેવાય છે. કર્તા જુદા જુદા પ્રકારના કર્મો જેમાં મન બુદ્ધિ અહંકાર અંતઃકરણ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય આદિનો સમાવેશ થાય છે. અનેક જાતની જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું કારણ દેવ પણ હોય છે, જેને આપણે પ્રારબ્ધ કહીએ છીએ, ભાગ્ય કહીએ છીએ. કારણ કે મનુષ્ય મન વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના આ પાંચેય કારણો છે. પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો. હે અર્જુન, જે મનુષ્યના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ મનુષ્ય આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો. અને હે અર્જુન, જ્ઞાતા એટલે કે કોઈ પણ પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરનારને જ્ઞાતા કહેવાય છે. માટે હે અર્જુન, જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ ત્રણ પ્રકારના કર્મોના પ્રેરકો છે અને કર્તા કરણ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના. અને હે અર્જુન, જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય, જ્ઞાતા અર્થાત કોઈ પણ પદાર્થના સ્વરૂપને નિશ્ચય કરનાર, જ્ઞાન એટલે જ્ઞાતા જે વૃત્તિ દ્વારા વસ્તુના સ્વરૂપને નિશ્ચય કરે છે તેને જ્ઞાન કહેવાય છે, અને જ્ઞાતા જે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરે છે એનું નામ જ્ઞેય છે. આમ જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ ત્રણ પ્રકારના કર્મનો પ્રેરકો છે, અને કર્તા અર્થાત જોવું સાંભળવું સમજવું સ્મરણ કરવું આદિ ક્રિયા જે મનુષ્ય કરે છે તેને કર્તા કહેવાય છે. અને કર્મ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારના કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે. તે ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન કર્મ અને કર્તા ત્રણ ત્રણ પ્રકારના જ કહેવાય છે. એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ. હે પાર્થ, જે જ્ઞાનથી મનુષ્ય ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા પરબ્રહ્મ અવિભાજિત રૂપે સંભાવે રહેલો છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ. અને જે જ્ઞાન એટલે કે જ્ઞાન દ્વારા મનુષ્ય સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તું રાજસ જાણ. પરંતુ જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે હેતુ વિનાનું સાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે તે તામસ જ્ઞાન છે. હે અર્જુન, જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના મનુષ્ય વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે. પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા મનુષ્ય વડે કે અહંકારી મનુષ્ય વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાય છે. અને જે કર્મ પરિણામ હાનિ હિંસા સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના જ કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે તે કર્મને તામસ કર્મ કહેવાય છે. હે પાર્થ, જે કરતા સંગ વિનાનો અહંકાર ભર્યા વચનો ન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ અને અસિદ્ધિમાં હરખ શોક
आदि विकारोथी रहित छे ए सात्विक कहेवाय छे। जे करता आसक्ति धरावनार, कर्मोना फळनी लालसा राखनार, लोभी, बीजाने कष्ट आपवानो स्वभाव धरावनार, अशुद्ध आचरण राखनार तेमज हरख शोकथी लिप्त छे ए राजस कहेवाय छे। अने जे करता पोताने बसमां न राखनारा, अशिक्षित, घमंडी, सट, बीजानी आजीविकानो नाश करनार, शोक करनार, आळसु अने दीर्घसूत्री, अर्थात सामान्य रीते पछी करी लईशु एवा शब्द वापरे छे तेने दीर्घसूत्री कहेवाय छे, ए बधा तामस कहेवाय छे। तथा हे धनंजय, हवे तू बुद्धि तेमज धृतिनो पण गुणो अनुसार त्रण प्रकारनो भेद मारा वडे संपूर्णपणे विभागपूर्वक कहेवातो सांभळ। हे पार्थ, जे बुद्धि प्रवृत्ति मार्ग अने निवृत्ति मार्ग ने कर्तव्य तेमज अकर्तव्य ने भय अने अभय ने तथा बंधन अने मोक्ष ने यथार्थपणे जाणे छे ए बुद्धि सात्विकी छे। हे पार्थ, मनुष्य जे बुद्धि द्वारा धर्म अने अधर्म ने तथा कर्तव्य अने अकर्तव्य ने पण यथार्थपणे नथी जाणी शकतो ए बुद्धि राजसी छे। अने हे पार्थ, तमोगुण थी घेरायेली जे बुद्धि अधर्म ने पण आ धर्म छे एम मानी बेसे छे तथा एज प्रमाणे बीजा सगळा पदार्थों ने पण अवड़ा माने छे ए बुद्धि तामसी बुद्धि छे। हे पृथापुत्र, जे अव्यभिचारिणी अर्थात परमात्मा सिवाय अन्य सांसारिक विषयों ने धारण करवा ए अव्यभिचारिणी दोष छे અને એ દોષથી રહિત થવું તે અવ્યભિચારિણી કહેવાય છે। આ અવ્યભિચારિણી ધારણ શક્તિ મનુષ્યને ધ્યાન યોગ દ્વારા મન, પ્રાણી અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધૃતિ સાત્વિકી છે। પરંતુ હે પૃથાપુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર મનુષ્ય જે ધારણ શક્તિ દ્વારા ઘણી આશક્તિપૂર્વક ધર્મ અર્થ કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે। તથા હે પૃથાપુત્ર, દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા, ભય, ચિંતા અને દુઃખને ઉન્મત્તપણાને પણ નથી છોડતો, પકડી રાખે છે તે ધારણ શક્તિ તામસી છે। હે ભરત શ્રેષ્ઠ, હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ, જે સુખમાં સાધક મનુષ્ય ભજન, ધ્યાન, સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અંતને પામી જાય છે, જે આ જાતના સુખને શરૂઆતમાં જોકે વિષ જેવું જણાય છે પણ પરિણામે અમૃત જેવું લાગે છે, માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક સુખ કહેવાય છે। જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોય, પરિણામે વિષ જેવું, માટે એ સુખ રાજસ સુખ કહેવાય છે। જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા, આળસ, પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાય છે। પૃથ્વી પર, આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી મુક્ત હોય। માટે હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શુદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવે છે। અંતઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું, બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને ઋજુ સ્વભાવના રાખવા, વેદો, શાસ્ત્રો, ઈશ્વર, પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદો શાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું, આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે। સુરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું, સ્વામી ભાવ, આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે। ખેતી, ગોપાલન, ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા સર્વ વર્ણોની સેવા કરવી તે શુદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે।
અને આ પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલો મનુષ્ય ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે। પોતાના સ્વાભાવિક કર્મમાં મનુષ્ય જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને પણ તું સાંભળ। હે અર્જુન, જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને મનુષ્ય પરમ સિદ્ધિને પામી જાય છે। માટે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે, કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો મનુષ્ય પાપને નથી પામતો। માટે હે કોંતે, દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ, કેમ કે ધુમાડાની અગ્નિની પેઠે સઘળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે। હે અર્જુન, સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર સ્પૃહા વિનાનો તેમજ જેણે અંતઃકરણને જીત્યું છે એવો મનુષ્ય સાંખ્ય યોગ દ્વારા પરમ નિષ્કર્મ્ય સિદ્ધિને પામે છે। માટે જે જ્ઞાન યોગની પરાનિષ્ઠા છે એ નિષ્કર્મ્ય સિદ્ધિને જે પ્રકારે પામીને મનુષ્ય બ્રહ્મને પામે છે એ પ્રકારે હે કુંતી પુત્ર, તું સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ। આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત, પચવામાં હલકો, સાત્વિક, નિયમિતપણે ખોરાક ખાનાર, શબ્દાદિ વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન વાણી તથા શરીરને વશમાં રાખનાર, રાગ દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર બળ ઘમંડ કામ ક્રોધ પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર, મમત્વ વિનાનો અને શાંત મનુષ્ય સચ્ચિદાનંદ ધન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે। પછી એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કસાયની આકાંક્ષા કરે છે। એવો બધાય પ્રાણીઓમાં સમભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે। એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું બરાબર એવો ને એવો જ તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે અને મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાં મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે। માટે હે અર્જુન, સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સંબુદ્ધિ રૂપી યોગને આશ્રય કરીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત પરોનાર થા। એ પ્રમાણે મારામાં ચિત પરોનાર થયેલો તું મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ। જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ, એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ। અને જે અહંકારનો આશરો લઈને તું એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં, તારો આ નિશ્ચય મિથ્યા છે, કેમ કે તારો આ સ્વભાવ તને બળજબરી પૂર્વક યુદ્ધમાં જોડશે। હે કુંતી પુત્ર, જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈને કરીશ। કારણ કે હે અર્જુન, શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળાય પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે। માટે હે ભારત, તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણે જા, એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધામને પામીશ। આમ આ ગોપનીયથી પણ અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું। હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર।
આટલું કહેવા છતાં પણ અર્જુનનો કોઈ ઉત્તર ન મળવાને કારણે શ્રી ભગવાન ફરી કહે છે, હે પાર્થ, સગડા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્ય યુક્ત વચનને તું હજી પણ સાંભળ. તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું. હે અર્જુન, તું મારામાં મન પોરવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને ઘણો પ્રિય છે. માટે સઘળાય ધર્મોને, એટલે કે સઘળાય કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વ આધાર પરમેશ્વરના શરણે આવી જા. હું તને બધાય પાપોમાંથી મુક્ત કરી દઈશ. તું શોક ન કર. હે અર્જુન, આ રીતે તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે ન તો તપરહિત મનુષ્યને કહેવો જોઈએ કે ન ભક્તિરહિતને. જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે એને પણ કદીય ન કહેવું, કારણ કે જે મનુષ્ય મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્ય યુક્ત ગીતાજીના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે. મનુષ્યમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનાર કોઈ નથી, તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. જે મનુષ્ય આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે. જે મનુષ્ય શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતાજીના શ્રવણ પઠન કરશે એ પણ પાપોથી છૂટી જઈને અંતે ઉત્તમ ગતિને શ્રેષ્ઠ લોકને પામશે. આ રીતે ગીતાજીનું મહાત્મય કહીને આનંદકંદ ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે અર્જુનને, હે પાર્થ, શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું? અને હે ધનંજય, શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો? ત્યારે અર્જુન કહે છે શ્રી ભગવાનને, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ચૂક્યો છે અને મેં સ્મૃતિ મેળવી લીધી છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજન, આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો, જે વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સંભાળી સંભાળીને હું વારંવાર હરખાઉં છું. હે રાજન, શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળી સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાઉં છું. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે, જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર રાયની છે. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. હવે આપણે સાંભળીએ આ 18મા અધ્યાયના મહાત્મયની કથા. જે ભક્તો નિત્ય આ 18મો અધ્યાય સાંભળે છે, વાંચે છે, અડધો શ્લોક, એક શ્લોક પણ સાંભળે છે, વાંચે છે, તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે આ સુંદર મહાત્મય કથામાં સંભળાવેલી છે. આવું આપણે સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાના આ 18મા અધ્યાયની મહાત્મયની કથા, જેને સાંભળવાથી મોટા મોટા પાપોનો નાશ થાય છે અને ત્રિવિક્રમ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. બોલો ભગવાન જગદગુરુ શ્રી કૃષ્ણની જય. મેરુગીરી શિખર પર્વત પર અમરાવતી નામની એક રમણીય પુરી, એને પૂર્વકાળમાં વિશ્વકર્માએ બનાવી હતી.
એ પુરીમાં દેવતાઓ દ્વારા સેવાયેલ ઇન્દ્ર સચી સાથે નિવાસ કરતા હતા. એક દિવસ તેઓ સુખેથી બેઠા હતા, એટલામાં એમણે જોયું કે ભગવાન વિષ્ણુથી સેવાયેલ એક અન્ય પુરુષ ત્યાં આવી રહ્યો છે. ઇન્દ્રએ નવા આવેલા પુરુષના તેજથી તિરસ્કૃત થઈને તત્કાળ પોતાના મણિમય સિંહાસનને મંડપમાંથી પણ પડી ગયા. ત્યારે ઇન્દ્રના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુગટ આ નવા ઇન્દ્રના મસ્તક ઉપર મૂકી દીધો. પછી તો દિવ્ય ગીત ગાઈ રહેલી દેવાંગનાઓ સાથે સૌ દેવતાઓ એમની સાથે આરતી ઉતારવા લાગ્યા. ઋષિઓએ વેદ મંત્રનો ઉચ્ચારણ કર્યો, ઘણા આશીર્વાદ આપ્યા, ગંધર્વોનું સુંદર ગાન થવા લાગ્યું. આ રીતે આ નવા ઇન્દ્રને 100 યજ્ઞોનું અનુષ્ઠાન કર્યા વિના જ વિવિધ પ્રકારના ઉત્સવથી સેવાયેલ જોઈને જૂના ઇન્દ્રને ઘણો વિસ્મય થયો. એ વિચારવા લાગ્યા કે આણે તો માર્ગમાં કદી પર્વો બંધાવી નથી, ન તળાવો ખોદાવ્યા છે, ન વટે માર્ગોને વિશ્રામ આપનારા મોટા મોટા વૃક્ષો વાવ્યા છે. દુષ્કાળ પડતા અન્નદાન દ્વારા આણે પ્રાણીઓનો સત્કાર પણ કર્યો નથી. આના થકી તીર્થોમાં સત્ર અને ગામડામાં યજ્ઞનું અનુષ્ઠાન પણ થયું નથી. પછી આણે અહીંયા ભાગ્યથી આવેલી આ બધી વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરી? આ ચિંતાથી વ્યાકુળ થઈને ઇન્દ્ર ભગવાન વિષ્ણુને પૂછવા માટે પ્રેમપૂર્વક ક્ષીરસાગરના તટ પાસે ગયા અને ત્યાં ઓચિંતા પોતાના સામ્રાજ્યથી ભ્રષ્ટ થવાનું દુઃખ નિવેદિત કરવા લાગ્યા. ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે લક્ષ્મીકાંત, મેં અગાઉ આપની પ્રસન્નતા કાજે 100 યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું, એના જ પુણ્યથી મને ઇન્દ્ર પદની પ્રાપ્તિ થઈ હતી, પરંતુ અત્યારે સ્વર્ગમાં કોઈ બીજા ઇન્દ્ર આવી ગયા છે અને પોતાનો અધિકાર જમાવે છે. એણે ન તો કદી ધર્મનું અનુષ્ઠાન કર્યું છે કે ન યજ્ઞનું, છતાં એણે મારા દિવ્ય સિંહાસન પર કેવી રીતે અધિકાર જમાવ્યો? ત્યારે ભગવાન ઇન્દ્રની પ્રાર્થના સાંભળીને કહે છે, હે ઇન્દ્ર, એ ગીતાજીના 18મા અધ્યાયમાંથી 5 શ્લોકનો દરરોજ પાઠ કરતા હતા, એના જ પુણ્યથી એ તમારા ઉત્તમ સામ્રાજ્યને પામ્યા છે. ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ 100 પુણ્યનો શિરોમણી છે, એનો જ આશ્રય લઈને તમે પણ પોતાના પદને ફરી સ્થિર કરી શકો છો. ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળીને અને તે ઉત્તમ ઉપાયને જાણીને ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ગોદાવરીના તટ પર ગયા. ત્યાં તેમણે કાલિકા ગ્રામ નામનું ઉત્તમ અને પવિત્ર નગર જોયું, જ્યાં કાળનું પણ મર્દન કરનાર ભગવાન કાલેશ્વર બિરાજમાન હતા. ત્યાં જ ગોદાવરીના તટે એક પરમ ધર્માત્મા બ્રાહ્મણ બેઠેલા હતા, જે ઘણા દયાળુ અને વેદોના પારંગત વિદ્વાન હતા. એ પોતાના મનને વશમાં કરીને દરરોજ ગીતાજીના 18મા અધ્યાયનો અધ્યયન કરતા હતા. એમણે જોઈને ઇન્દ્રએ ઘણી પ્રસન્નતા સાથે પ્રણામ કરીને ચરણોમાં મસ્તક નમાવીને પૂછ્યું કે હે પ્રભુ, ગીતાજીના 18મા અધ્યાયનો અભ્યાસ મને કરાવો. ગીતાજીના 18મા અધ્યાયનો અભ્યાસ કર્યા પછી પુણ્ય પ્રાપ્ત કરીને ઇન્દ્રએ શ્રી વિષ્ણુનું સાયુજ્ય મેળવી લીધું. ઇન્દ્ર વગેરે દેવતાઓનું પદ ઘણું નાનું છે એમ જાણીને એ પરમ હર્ષ સાથે ઉત્તમ વૈકુંઠ ધામમાં ગયા. આથી આ અધ્યાય મુનિઓ માટે પણ શ્રેષ્ઠ પરમ તત્વ છે. આ અધ્યાયનો પાઠ કરવાથી શ્રવણ માત્રથી પાપોમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે તથા સમસ્ત યજ્ઞનું ફળ પણ પામી જાય છે, ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું આજે ગીતાજીનો છેલ્લો અધ્યાય, 18મો અધ્યાય તથા તેના મહાત્મ્યની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, વટસ્ય પત્રસ્ય પુટી શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી. બોલો ભક્તવત્સલ જગદગુરુ ભગવાનની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.